Dear students, today we will learn exercise of chapter number 15. A કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી વાક્ય પૂર્ણ કરો. તો ફર્સ્ટ હે પાણી ખાલી જગ્યા છે. તો યહાં પે દો શબ્દ દિયે હે. ઉસકા સહી ઉત્તર યહાં પે લિખના હે. તો ફર્સ્ટ હે અ વત્તા મ વત્તા રૂ મૃત અમૃત. ઓકે. ઓર સેકન્ડ હે અ મ વત્તા ત્રુ અમૃત. તો કોણ સા સહી હે? તો અમૃત. પાણી અમૃત છે. સેકન્ડ બ્લેન્ક ઈંડા ખૂબ મોટા હોય છે. તો બ્લેન્ક મેં દિયા હે પહેલે શાહ મુગના શહમુગ. ઓર દૂસરા હે શા સ શનિકાનો શાહ મ વત્તા રૂ મૃગના શહમૃગ. ઓકે. તો ઉસકા ઉચ્ચારણ સહી ક્યા હોગા? તો શહમૃગ. તો યહાં પે લિખેંગે શાહ મૃગ. ઓકે. થર્ડ ભગવાનની સૌ પર બ્લેન્ક હોય છે. ઓકે. તો ક વત્તા રૂ ક્રુ અને કનો પા કૃપા એન્ડ ક વત્તા હસો બરાબર કૃપા કૃપા ઓર કૃપા. તો કૃપા. ઓકે. તો ક વત્તા રૂ બરાબર ક્રુ પને કનો પા કૃપા. ઓકે. ફોર્થ વન હે તેનો અવાજ બ્લેન્ક છે. તો મુદુ મુ વત્તા હસો દુ વત્તા હસો મુદુ છે. એન્ડ દૂસરા હે મ વત્તા રૂ બરાબર મૃદુ. તો કોણ સા આન્સર આયેગા? મૃદુ. મને મને મ વત્તા રૂ બરાબર મૃ દ વત્તા હસો બરાબર મૃદુ. ઓકે. તેનો અવાજ મૃદુ છે. મતલબ વો હમ નહીં બોલતે સાઇલન્ટ મીન્સ એકદમ ધીમે સે આવાજ આતી હૈ વૈસે ઉસકી આવાજ હૈ એસા બોલા જતા હૈ. નાઉ નેક્સ્ટ શબ્દો વાંચો અને યોગ્ય રીતે જોડો. તો યહાં પે હમે શબ્દ રીડ કરના હૈ વૈસા દૂસરા ઇસ લાઇન મેં જો શબ્દ ઉસકા સેમ ટુ સેમ અક્ષર યહાં પે દિયા હૈ ઉસકો હમે રીડ કરકે જોઇન કરના હે. સો ફર્સ્ટ હે ગ વત્તા રૂ ગૃહિણી. તો યે રહા ગૃહિણી. ઓકે. સેકન્ડ હે પી વત્તા તુ ત પી વત્તા દીર્ઘઈ. ઓકે. દીર્ઘઈ પી ત વત્તા રૂ પિતૃ. તો યે રહા પિતૃ. તો યહાં પે થર્ડ નંબર ત વત્તા રૂ બરાબર તૃ તૃતીયા. તૃતીયા. યે રહા ફોર્થ વન ક વત્તા રૂ કૃતિ. કૃતિ. ઓકે. નાવ આફ્ટર વર્ડ્સ હે અબ રૂ એસા ઉપર રૂ હોતા હૈ એસા ક્યા હૈ? તો ઉસકા શબ્દ કેસે બોલા જતા હૈ વો દેખતે હૈ. દ્ર દ્ર મતલબ દ વત્તા રૂ દ્રુ ઢ દ્રુ ઢ. ઓકે. દ્રુ ઢ. સિક્સ નંબર હૈ અનેકાનો આ ક વત્તા રૂ બરાબર કૃતિ. આકૃતિ. યે રહા આકૃતિ કા શબ્દ. ઓકે. તો સિર્ફ યે શબ્દ કો રીડ કરના હૈ ઓર ઉસકે બાદ ઉસકે સામને વાલા જો સેમ અક્ષર હૈ ઉસકો હમે જોઇન કરના હૈ. ઓકે. સો ડિયર સ્ટુડન્ટ્સ નાવ યોર એક્સરસાઇઝ ઇઝ ઓવર. યુ હેવ ટુ રાઇટ ડાઉન ઇન યોર ટેક્સ્ટ બુક. ઓકે.